શુક્રવાર અને ફરી એકવાર જલસો લાઈવ જેમિંગનો નવો નક્કોર એપિસોડ. આમ જોવા જઈએ તો હવે તો તમને આ ઇન્ટરવ્યૂની પણ આદત પડતી જતી હશે કે દર વખતે કોઈક સરસ મજાના કલાકાર જે અહીંયા પરફોર્મ કરવા આવે છે, આપણે એમની સાથે એક સરસ વાતચીતનો દોર પહેલા બાંધતા હોઈએ છીએ. આજના કલાકાર વિશે મારે બસ એવું કહેવું છે કે એ આજે છે ને ખાલી હોડી પર બેસવાનું બાકી રાખીને જ અમદાવાદ સુધી પહોંચ્યા છે. એવા શહેરમાંથી આવે છે કે જેને ગુજરાતનું ચેરાપુંજી જાહેર હવે કરી જ દેવું જોઈએ, કારણ કે ત્યાં અમારે ત્યાં રણ હોય, રેતી હોય, સૂરજ આમ બળબળતો હોય અને ત્યાં વરસાદ પડતો હોય છે હંમેશા. અમને ઈર્ષા આવે છે જગ્યાની હરિયાળી અને એ હરિયાળી આજે અમારા સ્ટુડિયોમાં છે. સુરતનું, ગુજરાતનું સુગમ સંગીતનું, ગઝલ સંગીતનું ખૂબ જાણીતું નામ, એમનું નામ છે શૌનક પંડ્યા અને અમારા બધાનો ફેવરેટ વોઇસ છે જલસોમાં. શૌનકભાઈ, થેન્ક યુ સો મચ એન્ડ વેલકમ ટુ જલસો. હવે આઈ એમ શ્યોર કે તમે આજે બહુ મુશ્કેલીઓ સહન કરીને આવ્યા છો અહીંયા. કેવો એક્સપિરિયન્સ રહ્યો? બસ અહીંયા આવી ગયા બહુ મોટી વાત છે. બસ આમ કહેવાય ને કે અંત ભલા તો સબ ભલા, એવું છે. અને આની પહેલા પણ આપણે એક વખત અહીંયા લાઈવ જેમિંગ કર્યું છે અને સરસ ગીતો તમે ગાયા છે. તમારી સંગીતની જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? મારી સંગીતની જર્ની હું બારડોલી રહેતો હતો. અચ્છા. અને ત્યારે પેલું ફિલ્મી ગીતો ચાલતા હતા અને મને ઘરમાં હાર્મોનિયમ હતું એટલે વગાડવાનું મન થયું અને હું વગાડતો હતો અને મને ધીરે ધીરે જે વગાડતો હતો તે આવી ગયો અને મને શોખ જાગ્યો. અને પછી ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા. ગુજરાતી ગાય છે ત્યારે હું એ જાણતો પણ નતો કે સુગમ સંગીત કહેવાય કે શું કહેવાય. મને સાંભળીને બહુ મને આ સરસ વસ્તુ છે, મને ગમી ગઈ. એટલે પછી તે વખતમાં ખાલી ટીવી અને રેડિયો, મારી મમ્મી ગુજરાતી ગીતો સાંભળતી હતી ત્યારે વિવિધ ભારતી પરથી 9માં 10 થી 9 મુંબઈ વિવિધ ભારતી પરથી ગુજરાતી સુગમ સંગીત આવતું કે ઘરે વાગતું હતું. એમાં આશિતભાઈ કે પુરુષોત્તમભાઈ કે ત્યારના જેટલા એ વખતે જે ગાતા હતા એટલે એ હું ડેઈલી સાંભળતો હતો. એટલે પેલું કેવું કે છેલ્લા 5-6 વર્ષ મેં એ સાંભળ્યું એટલે એ વખતના જેટલા ગીતો હતા એ બધા મેં સાંભળીને મારા મગજમાં ઘર કરી ગયા અને એ જ બધા ગીતો હું હાર્મોનિયમ પર ધીરે ધીરે મેં ગાવાના ચાલુ કર્યા. પણ હું રહેતો હતો એવી જગ્યા પર કે બહુ નાનું ગામડું હતું અને ત્યાં કોઈ સંગીત શું કે સુગમ સંગીત શું કે એ શું કશું નહીં. એટલે ગાયા કર્યું, ભણવાનું પત્યું અને સુરત આવ્યો પછી 25 વર્ષ પછી કંઈક આમાં આગળ ચાલવાનું થયું. બાકી ત્યાં હું શોખથી ગાતો હતો, મને ગમતું હતું, ત્યાં કોઈ એવો સ્કોપ કે એવું કશું હતું નહીં. ઓકે. અને તમારું સ્કૂલિંગ બારડોલીમાંથી? હા, બારડોલી. તમે શું ભણ્યા છો? સાયન્સ, કોમર્સ? કોમર્સ, જેમ તેમ બીકોમ થઈ ગયું. મારા પપ્પા પ્રિન્સિપલ હતા કોલેજમાં અને થઈ ગયો એટલે બીકોમ થયો છે. તમે એ જ કોલેજમાં ભણતા જતા? મારા પપ્પા પ્રિન્સિપલ હતા. અને પપ્પા પ્રિન્સિપલ હોય ને એવી સ્કૂલ કે કોલેજ, હું જે સ્કૂલમાં ભણતી હતી ત્યાં મારા પપ્પા હતા એટલે ત્યાં ભણવું ને એટલે બહુ આમ જરાક સાચવી સાચવીને તમારે રહેવું પડે. પ્રિન્સિપલનો છોકરો છે. પ્રિન્સિપલ તો તમારી એ ઇમેજ હતી ત્યાં? શું પ્રિન્સિપલનો છોકરો એટલે આમ સાચવીને રહેવાનું? ના, મારી ઇમેજ વધારે પડતી તકલીફવાળી હતી કે તકલીફવાળી ન કહેવાય પણ હું પહેલેથી જરા શું કહેવાય ઉગ્ર સ્વભાવનો બહુ હતો, ધમાલીઓ બહુ હતો એટલે મારે તકલીફ બહુ પડતી હતી કે આ પ્રિન્સિપાલનો છોકરો છે એટલે મારે કંટ્રોલમાં, મારે લોકો કંટ્રોલમાં રાખતા હતા કે કંટ્રોલમાં રહો. એટલે આમાં એવું થાય કે આપણે મસ્તી કરીએ ને તો આપણાથી આપણા પપ્પાના નામ સુધી વાત જતી રહે એટલે સીધું એ જ સજા આપવા આવે. બીજા મસ્તી કરે તો ચાલે, મારાથી મસ્તી ના થાય. તો કેમ માંડ માંડ પસાર કર્યા વર્ષો? હા, કર્યા પણ મજા પણ બહુ આવી. મજા પણ પડી. અચ્છા, મ્યુઝિક ને સાથે ઘણા બધા જ્યારે પણ શોખ તરીકે સંગીત આવતું હોય ને જે વ્યક્તિની લાઈફમાં તો એને એને કરિયર તરીકે અપનાવવાની વાતમાં થોડોક ખચકાટ રહે કે શું કરવું છે કઈ, તો તમે એવા કયા પોઈન્ટ પર એ ડિસિઝન લઈ શક્યા કે ભાઈ આ જ વસ્તુ મને કરવી છે અને આ જ મારી કરિયર છે? જો મારા મેરેજ થયા ત્યારે હું કશું કરતો નહોતો. ઓકે. પછી અમારા વખતે છે ને ગઝલોનો ક્રેઝ બહુ હતો, પંકજ ઉધાસ, ગુલામ અલી, એ વખતે ગઝલનો દોર હતો. એટલે હું કંઈક ને કંઈક હું ગાતો હતો તો મને કોઈ એક ઓફર કરી કે તું કેમ પ્રોગ્રામ નથી કરતો? એટલે મેં એક પ્રોગ્રામ કર્યો અને સમહાવ એ પ્રોગ્રામ પછી સતત મારા કન્ટિન્યુઅસ પ્રોગ્રામો ચાલવા માંડ્યા અને ધીરે ધીરે હું મને એક્સપિરિયન્સ પણ થયો એટલે પછી થયું કે આમાં વ્યવસ્થિત છે આ કેરિયર મારી. પછી એમાં ધીરે ધીરે આગળ વધતો ગયો, પછી સ્ટુડિયો કર્યો, સ્ટુડિયોમાં કામ કર્યું અને ધીરે ધીરે આવી ગયું, ચાલી ગયું. હા, ચાલી ગયું. શૌનકભાઈ ને ગાવાની વાત તો આપણે કરી કે બહુ સરસ ગાય છે અને તો તમે લાઈવ જેમિંગમાં જોશો, પણ એ પોતે છે ને બહુ સારા કમ્પોઝર પણ છે અને એમના ઘણા બધા કમ્પોઝિશન તમે જલસો મ્યુઝિક એપ્લિકેશનમાં સાંભળતા હશો. તો આ પણ એમ બસ આવી ગયું હાર્મોનિયમ વગાડતા એટલે આવી જ ગયું. એટલે હું એવું માનું છું કે તમે એક વસ્તુમાં જેટલા વધારે અંદર ઊંડા ઉતરો
બરાબર છે, તેમ તેમ તમને એની સમજ ઓટોમેટિકલી, આ દરેકનો નિયમ છે, સમય જતો જાય તમે એનો, તમે તમારી જાતને એમાં તમારો સમય આપો, તમે જેટલા ઊંડા ઉતરો અને તમારો જેટલું ધગશ હોય કે તમે જે એને કહો તે, એટલે ઓટોમેટિક એ તમારામાં આવવા મળે. અને હા, લોહીમાં પણ હોવું જોઈએ, બરાબર છે. બાકી મેં એવા ઘણા પણ જોયા છે કે વર્ષો સુધી પુષ્કળ મહેનત કરે છે પણ હવે લોહીમાં ના હોય. દાખલા તરીકે ડ્રોઈંગની વાત કરું તો મારાથી સીધી લીટી દોરાતી ના હોય તો પછી હું શું કરું? હું કઈ ગમે તેટલા મોટા ચિત્રકાર પાસે શીખવા જાઉં પણ મારાથી ડ્રોઈંગ નહીં શીખાય. પણ જે અમુક જણા એવા હોય છે કે કશું પણ શીખાય વગર એટલું સરસ ડ્રોઈંગ, માંથી ડ્રોઈંગ નથી થતું તો હું શું કામ એમાં મહેનત કરું? ઉપર વાળાએ મને કુદરતે આપ્યું નથી, આ મારામાં આપ્યું છે કારણ કે મારા કુટુંબમાં બધા ગાતા હતા, એટલે મારા લોહીમાં આવ્યું છે, એટલે ગાઉં છું. એટલે કમ્પોઝિશન અને સિંગિંગ બંને એમને મળ્યું છે વારસામાં. તમારા ઘણા બધા કમ્પોઝિશન અમે સાંભળીએ છીએ અને અમને બહુ ગમે છે. હવે એમાં છે ને અમુક કમ્પોઝિશન એટલા બધા અમને આમ અંદર ઘૂસી ગયા છે, એમાં એક છે તરસતો ગયો છું. મારે એ જાણવું છે કે એ કમ્પોઝિશન તમે કઈ રીતે કર્યું હતું, તમને યાદ છે? હા, મને યાદ છે. એકચ્યુઅલી એમાં બહુ ઇઝી કર્યું. અમે એક અમારી ટિપિકલ એક, તમે એક રાગ, એનો જે રાગ છે, હવે એકચ્યુઅલી હું નથી ખબર કે એનો કયો રાગ કહેવાય, પણ એ રાગ, એમાં આ જ રાગમાં ઘણા ફિલ્મી ગીતો, ઘણી ગઝલો, પણ આ રાગને તમે પકડો. અને મૂળભૂત શું છે, કમ્પોઝિશન કરવા બેસીએ ત્યારે નોટ નેસેસરી કે સારું જ થશે, એ કમ્પોઝિશનની ક્રેડિટ હું એના શબ્દોને આપું છું. એ શબ્દો એવી રીતે ગોઠવાયા છે કે હું કમ્પોઝ કરવામાં બહુ ઇઝી પડે, એટલે એ શબ્દો પ્રમાણે ઓટોમેટિક અમુક વસ્તુ થઈ જાય, એમાં કોઈ મહેનત કરવાની નહીં હોય. અને અમે એકવાર ગમે એટલી મહેનત કરો એ ન થાય તો ન થાય, એટલે આમાં મેં કશું કર્યું જ નથી, એ થઈ ગયું છે. હા, એટલે 90% કમ્પોઝિશન આમ જ થયા છે, થઈ ગયું છે. અને તમારા કમ્પોઝિશનની એક સારી વાત એ હોય છે કે એ બધાની કવિતા બહુ સુંદર હોય છે. તો તમે કોણ છે તમારા ફેવરેટ પોએટ્સ, કે પછી તમે એમ નક્કી કરી લેતા હો છો કે આની કરવી? મારું અમુક, મારી વાત કરું તો અમુક કવિતાઓ વાંચવામાં બહુ સારી લાગે, મુશાયરામાં બહુ સારી લાગે, પણ ગાવામાં બિલકુલ એ ચાલે નહીં. બરાબર. અમુક કવિતા એવી હોય કે વાંચે તો આપણને એમ થાય કે આ શું છે, તો ઠીક છે કવિતા, પણ એને કમ્પોઝ થાય ને તો તારે એવું લાગે કે આ કવિતા સૌથી અદ્ભુત છે. બરાબર છે, આવું થાય છે, થાય થાય. બરાબર છે. હવે મેં જેટલી કવિતાઓ કમ્પોઝ કરી છે એ લોકો, એ કવિઓને પણ આ, એ લોકોની આ જે મેં કમ્પોઝ કરી છે ફેવરિટ નથી લાગી, પણ મેં કરી એને બહુ સરસ થઈ ગઈ, હવે આ બહુ સરસ લાગે છે. બરાબર છે. એનું કારણ મારું એવું માનવું છે કે ગાવાની જ્યારે કમ્પોઝ કરવા બેસીએ ત્યારે અમુક શબ્દો એવા હોય કે બોલવામાં બહુ ને સાંભળવામાં સારા લાગવા જોઈએ. બરાબર છે. અમુક કવિતાઓ બહુ સરસ લખાઈ હોય, બહુ સુંદર હોય, ગઝલો અદ્ભુત એનો મિનિંગ હોય, પણ એના શબ્દો બોલવામાં કે વિચારવા માટે કે એને સમજવા માટે સારા છે, પણ એને જ્યારે ગાઈએ ને ત્યારે એ બહુ ખૂંચે, એ શબ્દો જેવા છે કે એટલે સરળતા જે આમ કે આપણને ગમવું જોઈએ કાનને ગાવા, એવા શબ્દો ના હોય તો એને મૂકી દેવાની. એટલે આ ઘણા એવા ડિફરન્સ થાય છે કે અમુક કવિતાઓ બહુ સારી હોય છે પણ કમ્પોઝ માં મજા નથી આવતી, અને અમુક કવિતાઓ ઓકે હોય પણ કમ્પોઝ થાય પછી એમ લાગે કે ના આ કવિતા વધારે સારી લાગે છે. હા, મારા ફેવરિટ કવિની વાત કરી તો એક જામનગરના છે ડોક્ટર મનોજ જોશી. બરાબર. એમની જે પણ હું ગઝલો કરું છું બહુ સરસ થાય છે. પછી બીજા કિરણસિંહ ચૌહાણ છે, મારો મિત્ર છે સુરતના, એની ઘણી બધી કરું છું અને એ લોકો સમજીને જ લખે છે કે અને શૌનકને આ ટાઈપનું જોઈએ છે, મને આ ટાઈપનું લખી આપો. એટલે તમને આમ યસ, અને મારે ટેસ્ટ પ્રમાણે લખીને મળે છે, મારા ટેસ્ટ પ્રમાણે લખીને મોકલે કે મને આવું આવું નહીં, જો આ શબ્દ કાઢ નાખને બહુ ખરાબ નથી મજા. બરાબર છે. આવું કંઈક સિમ્પલ કરીને પહેલા કરીએ. હા, બસ એ કરીએ. એટલે તમારા ઘરનો રસોઈ. હા હા, એટલે એમ જ કરવું પડે. અથવા તો મને કોઈ કવિતા ગમી હોય અને એ કવિને હું ઓળખતો ના હોઉં તો એને કોન્ટેક્ટ લઈને ફોન કર્યો કે ભાઈ તમારી આ કવિતા મને બહુ ગમી કે ગઝલ બહુ ગમી, પણ આ જરા તકલીફ સમા આમ કરું તો ચાલે કે નહીં, તો કે હા ચાલે તો હું એ શબ્દ મૂકી દઉં છું. વાહ. આવું કરીએ છીએ લગભગ, મારું હિસાબે ઘણા બધા આવું કરતા હોય છે. હા, બરાબર છે. અને સ્વાભાવિક રીતે જ્યારે કોઈ વસ્તુ કમ્પોઝ થતી હોય અને લઈમાં ના જતી હોય તો એને બદલવાની છૂટછાટ કમ્પોઝર લઈ લેતા હોય છે નાનકડી. તમારા ફેવરેટ કમ્પોઝર કયા ગુજરાતી? આશિતભાઈ. આશિતભાઈ, તમે હિન્દીમાં હરિહરન, હરિહરનની વાત જ્યારે આવે ને ત્યારે અમારા બધાનું એમ એવું થાય કે તમે તો સાઉન્ડ જ એમના જેવા કરો છો. એમાં એવું છે કે કદાચ મારો ક્વોલિટી થોડીક એમના જેવી છે અને એમને મેં બહુ સાંભળ્યા છે. હા, અને અમુક વાર હું જાણી જોઈને કરું, મને મજા આવે. કારણ કારણ કે હરિહરન એ સાંભળવાની વસ્તુ છે, ગાવાની વસ્તુ નથી, એવો લોકવાય એવું છે. ક્યા વાત, એટલે મને મજા આવે છે તો મને ખૂબ અંદરથી આનંદ મેળવું, બસ નહીં જાણ મેળવું કે હું હરિહરન ગાઉં, એટલે હું જાણી જોઈને અમુક વાર કરું છું. આ
કેટલી મજાની વાત છે કે તમે તમારા ગમતા, પણ એમની પાસે એવો અવાજ ને એવી આવડત છે કે એ એમના ગમતા ગાયક જેવું ગાઈ શકે છે, અમને અમારા ગમતા ગાયક જેવું ગાવાની કોશિશ કરીએ તો લોકો બહાર કાઢી મૂકશે, તમે રહેવા દો. પણ શૌનકભાઈ, સુરતનું જે પણ આખો માહોલ છે અત્યારે, તો ત્યાં નાટકોમાં ઘણા કમ્પોઝિશન થાય, પછી હવે તો જે રીતે ફિલ્મો તરફ આગળ વધી રહ્યો છે આપણો દોર, તો તમે હવે શું વિચારો છો ગુજરાતી સંગીતને લઈને? સુરતમાં બહુ સરસ કામ થાય છે, એસ્પેશિયલી મેહુલ. મેને મેહુલે નાટકોમાં અમુક ગીતો કરવા પડે નાટકની સિચ્યુએશન પ્રમાણે, જેમ ફિલ્મોમાં સિચ્યુએશન હોય, પણ નાટકના ગીતો અમુક એટલા સરસ થયા છે, મારા પણ બહુ સારા થયા છે, મેહુલના તો બહુ જ સરસ થયા છે, અને એ નાટકને કારણે. અને એવું જ ફિલ્મોમાં પણ હોય છે, અને સુરતમાં નાટકની પ્રવૃત્તિ વધારે છે, અને સુરતમાં અત્યારે એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે નાટકમાં ગીતો હોવા જોઈએ, એટલે બધા ગીતો નાખે છે, એટલે બધા કવિઓ પાસે સિચ્યુએશન પ્રમાણે લખાવે, એમાંથી અમુક વસ્તુ સરસ નીકળે, એ બને ગુજરાતીમાં નવી વસ્તુ મળે છે, બરાબર છે. આ આખી વસ્તુ જુદી છે કે નાટક માટે ગીતો લખાય છે અને એ ગીતો પરફોર્મ પણ થાય છે, વાગે પણ છે, એના પર એક્ટ થાય છે, એટલે આવું એક ટ્રેન્ડ અમારા સુરતમાં છે, અને હવે તો એ આખે આખો ટ્રેન્ડ ફિલ્મો સુધી પણ ટ્રાન્સફર થયો, એ જ વાત છે. ટ્રુ ટ્રુ. અને હવે તમે આટલા બધા વર્ષોથી મ્યુઝિક સાથે જોડાયેલા છો, અને તમે તો ઘણા ફેઝિસ જોયા, આકાશવાણી વાળો જોયો દોર, ત્યારથી લઈને ટેલિવિઝન આવ્યું, અને હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે, તો તમે એમાં પ્રોગ્રેસ ગુજરાતી સંગીતનો કઈ રીતે જોયો છે આટલા વર્ષોમાં? નથી નથી, હા, એટલે આજે મારી પેટર્ન આખી તમને કદાચ જુદી લાગતી હશે, એવું નથી લાગતું. મને ઘણા એવું કહે છે કે તમારું ગુજરાતી સુગમ સંગીત જેવું નથી, કારણ કે ગુજરાતી સુગમ સંગીત હવે સમહાવ એક તબક્કા પર આવીને, કદાચ ખબર નહીં, હું સાચું બોલું ખોટું બોલું મારું માનવું છે, એ અટકી ગયું છે. હવે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જે સુગમ સંગીત થવું જોઈએ એ હવે થતું નથી, નહીં થાય તો પછી ખાલી એ સાંભળવામાં જ રહી જશે, એ જ જૂના સોંગ. હા, એ જૂના સોંગ, એટલે નવી વસ્તુ કદાચ લોકોને હવે સ્વીકારી નથી શકતા, અથવા તો આપણું હિન્દી કે બીજા મ્યુઝિકને કારણે કદાચ થોડું ઓછું થયું છે, પહેલા કરતા તો ઓછું થયેલું જ છે. એટલે એ જમાનામાં જ્યારે રોજ લોકો આકાશવાણી પર ને ગુજરાતી ગીતો નવા નવા સાંભળવાની રાહમાં રહેતા, કે કોન્સર્ટ્સમાં નવા ગીતો પરફોર્મ થતા તો લોકો એને દોબારા કરીને દાદ આપતા, એવું લગભગ માહોલ જરા બદલાવ છે. પણ વી આર ટ્રાઇંગ કે ભાઈ જલસોના થ્રુ થોડા નવા કમ્પોઝિશન થતા રહે અને તમારા સુધી પહોંચતા રહે, અને સુગમ સંગીત એ બાને થોડું ઘણું પ્રગતિ કરે. થેન્ક યુ સો મચ શૌનકભાઈ, વી આર લુકિંગ ફોરવર્ડ, અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ આજના લાઈવ જેમિંગ માટે. તમે પણ 8ના ટકોરે જોડાઈ જજો અમારી સાથે. અત્યારે મને ઉર્વશીને રજા આપો, મળીશ તમને આવતા એપિસોડમાં આવા જ સરસ મજાના કલાકાર સાથે લાઈવ જેમિંગ પહેલાના આ સરસ ઇન્ટરવ્યુમાં. બાય.